અરવલ્લી જિલ્લામાં હાલ ગણપતિ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોડાસા ખાતે આવેલા સિદ્ધિવિનાયક મંદિરે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા ખાતે આવેલા સિદ્ધિવિનાયક મંદિરે 1008 લાડુના હોમ સાથે વૈદિક ભૂદેવો દ્વારા ગણેશ યાગ યોજવામાં આવ્યો હતો. મોડાસા શહેરના ધુણાઈ રોડ પર સમગ્ર અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠામાં આવેલું એકમાત્ર મનોકામના જમણી સુંઢના ગણપતિ સ્વયંભૂ સ્વરૂપે બિરાજમાન છે. ત્યાં દર વર્ષે ગણપતિ મહોત્સવની ઉજવણી ભારે ધામધૂમથી થાય છે. 10 દિવસ દરમિયાન ભગવાનને 108 લીટર દૂધનો અભિષેક, પંચામૃત અભિષેક, સસ્તા ભાવે નોટબુક અને ચોપડા વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો પણ ગણેશ મહોત્સવમાં કરવામાં આવી રહ્યા છે, ત્યારે 1000 લાડુનો હોમ સાથે ગણપતિ મહાયાગ યોજવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં વૈદિક ભૂદેવો દ્વારા ગણપતિ અથર્વશેષના પાઠ સાથે લાડુ અને ભગવાન ગણેશને પ્રિય એવા દરોનો હોમ થાય છે અને પૂરી શ્રદ્ધા સાથે ભક્તિભાવપૂર્વક ગણેશ યાગ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આ ગણપતિ મહોત્સવમાં સિદ્ધિવિનાયક મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જય ગણેશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. અરવલ્લી જિલ્લામાં આવેલું મોડાસા ગામની અંદર આ મનોકામના સિદ્ધિવિનાયક ગણેશ મંદિર જે 250 વર્ષ જૂનું છે અને આ મૂર્તિની અંદર એવી શક્તિ છે કે જે દરેક કાર્યને સિદ્ધ કરે છે. અહીંયા અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને આજે 1100 લાડુનો ભગવાનને યજ્ઞમાં આહુતિ આપીને ભોગ જમાડવામાં આવ્યો છે ને આજના દિવસે અહીંયા ભક્તો બધા ઉમટી પડ્યા છે અને આ ભગવાનનો યજ્ઞ થયા બાદ મનોકામના સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ દ્વારા ભગવાનનો પ્રસાદ દરેક ભક્ત જમે એ પ્રમાણે આયોજન કરવામાં આવે છે અને ખૂબ આનંદ અને ઉલ્લાસથી આ મહોત્સવ અહીંયા ઉજવવામાં આવે છે. અહીંયા મંદિરના પટાંગણમાં ધાર્મિક પ્રવૃત્તિઓ કરી અને દરેકને પ્રોત્સાહન મળે એવા કાર્ય કરવામાં આવે છે અને આ મંદિરમાં ભગવાન ગણપતિની મૂર્તિ સાક્ષાત બિરાજમાન છે અને તમે જે કંઈ પણ ભગવાનને કહો છો તે ભગવાન સાંભળે છે અને ભગવાન 12 મહિનામાં પૂરી કરે છે એવા આશીર્વાદ અહીંયાથી પ્રાપ્ત થાય છે. માટે ઘણા બધા લોકો આ મંદિરમાં પગપાળા ચાલીને પણ આવે છે અને આ અરવલ્લી જિલ્લામાં નહીં પણ ઉત્તર ગુજરાતમાં સુવર્ણ સિંહાસન વાળું જમણી સુઢનું એક જ ગણપતિનું મંદિર છે. માટે આપણે દરેક જણાએ બોલવું જોઈએ, ગણપતિ બાપ્પા મોરિયા ઉર્ચા વર્ષી લવકરિયા સિદ્ધ વિનાયક દેવકી જય. ગણેશ ઉત્સવ વર્ષ 24 ગણેશ મહોત્સવ નિમિત્તે પહેલા દિવસથી 10 દિવસ સુધી ગણેશ મહોત્સવ ઉજવાય છે સિદ્ધિવિનાયક મંદિર મોડાસા ખાતે. આ 10 દિવસ દરમિયાન મહોત્સવ રોજ રાત્રે અને દિવસે ધાર્મિક ક્રિયાઓ થતી હોય છે. સવારે ભજન, સાંજે ગણેશ સ્પર્ધા, ગણેશ નામલેખન સ્પર્ધા, ગણેશોની સંબંધોની સમજણ, સુંદરકાંડ પાઠ, આર્ટ ઓફ લિવિંગ પરિવારના સત્સંગ, ગણેશ મહિલા ભજન મંડળ, આ રીતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આ 10 દિવસ દરમિયાન વચ્ચે ગણેશ યાગ રાખવામાં આવે છે. મહાયજ્ઞ જે આજે રાખવામાં આવેલો હતો, આ દિવસ આજના દિવસે 1008 લાડુનો હવન કરી અને આહુતિ આપવામાં આવી હતી. આ દિવસે બધા દર્શનાર્થીઓ માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવેલું હતું. જય ગણેશ. સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુપર ફોલો કરો.